ओम शांति पारुल बहन। કહેવાય છે, ગુરુ બિન રેખા ન ઉપજે, ગુરુ બિન તરે ન ભેદ, ગુરુ બિન સંસાર ન તરે, ભલે ને વાંચે ચાર વેદ. અને એવા જ આપણા સર્વશ્રેષ્ઠ સદગુરુ પરમપિતા પરમાત્મા શિવ ના સાનિધ્યમાં આજે આપણો ખૂબ ખૂબ સુંદર લાભ આપણને આપવા માટે વલસાડથી આપણા પારુલબેન આપણી પાસે પહોંચ્યા છે. અને આજે સુંદર વિષય છે કે ગુરુ વિના ગતિ નહીં. અને એ સુંદર વિષય પર પારુલબેન તમે અમારી સાથે જોડાયા છો આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, તો આપનો ખૂબ ખૂબ સ્વાગત છે અને આપણો ખૂબ ખૂબ આભાર છે. તો અમે વેસ્ટ કોસ્ટ, જો કે તમને ઇન્વિટેશન તો સેન ફ્રાન્સિસ્કો અનુભૂતિથી આવ્યું છે, પણ અહીંયા આખા વિશ્વથી, ઇવન ભારતથી, કેનેડાથી અને સમગ્ર યુએસએથી બધા ભાઈ બહેનો જોડાયા છે આપનો લાભ લેવા માટે. તો એવા આપણા પારુલબેનનું આપણે વેલકમ કરીએ છીએ. વેલકમ 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 પારુલબેન. પાછલા 30 વર્ષોથી પરમપિતા પરમાત્મા શિવના આ મહાયજ્ઞમાં સદગુરુના પરમ સુંદર એક સાથે સાથે વિદ્યાર્થીની સાથે સાથે ટીચર બનીને, હમ જીન્સ બનીને પોતાની સેવાઓ આખા ભારતભરમાં આપી રહ્યા છે. એમનો મુખ્ય વિષય છે કે ડી એડિક્શન અને સ્ટ્રેસ મેનેજમેન્ટ. આપેની ટ્રેનિંગ આપવામાં ખૂબ જ મહત્વપૂર્ણ એમનો ભાગ રહ્યો છે અને પ્રોફેશનલ સેશન્સ આપે છે અને પ્રોફેશનલ સેટઅપની અંદર પણ અલગ અલગ ઓર્ગેનાઇઝેશનની અંદર આપની સેવાઓ સ્ટ્રેસ મેનેજમેન્ટ અને એના લગતા ઘણા બધા અન્ય સબ્જેક્ટ ઉપર પણ આપની જે વક્તૃત્વતા જે છે એનાથી બધાને લાભાન્વિત કરાવે છે. તો એવા આપણા પારુલબેનથી આજે આપણે સાંભળીશું ગુરુ વિના ગતિ નહીં. વેલકમ પારુલબેન, ફ્લોર ઇઝ યોર્સ. આજના પવિત્ર પાવન દિવસે ગુરુ પૂર્ણિમા, સતગુરુ બાબાની છત્ર છાયામાં અને સતગુરુના વરદાનોથી રોજ ભરપૂર થતા એવા આપ સર્વ બ્રાહ્મણ પરિવારને, સર્વ બાબાના પ્યારા બાળકોને ગુરુ પૂર્ણિમાના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આમ તો ગુરુનો અર્થ જ થાય છે ગુ અર્થાત જ અંધકારથી પ્રકાશ તરફ લઈ જનારા. કેટલો સરસ અર્થ સાથે ગુરુ માનસ જે આપણા અજ્ઞાનતાનો અંધકાર દૂર કરે, જે એક માર્ગદર્શન આપે છે અને સાચો રાહ બતાવે છે, એમને આપણે ગુરુ કહીએ છીએ. શિક્ષક અને ગુરુ, શિક્ષક અર્થાત જે શિક્ષા આપે છે, આ જગતનું જ્ઞાન આપે છે, એમને આપણે શિક્ષક કહીએ છીએ. પણ ગુરુ સાથે શિક્ષા નહીં, ગુરુ સાથે હંમેશા દીક્ષા શબ્દનો ઉપયોગ થાય છે. આંતરિક જગત, આધ્યાત્મિક જગતની ઉન્નતિ કરાવનાર એ ગુરુ છે. અને શિક્ષક જ્યારે આપણને આ જગતનું જ્ઞાન આપે છે તે વિસ્તારથી આપે છે. જ્યારે ગુરુ જ્ઞાન આપે તેને કહેવામાં જ આવ્યું ભક્તિમાં ગુરુ મંત્ર. ગુરુ મંત્ર અર્થાત મંત્રનો અર્થ જ જે સાર રૂપમાં હોય છે. સતગુરુ પણ જ્યારે આપણી પાસે આવે છે તો એક સાર રૂપમાં જ્ઞાન લઈને આવે છે. મંત્ર અર્થાત જે ચમત્કારિક છે, એક એવો પ્રકાશ આપે છે
જે આપણી અજ્ઞાનતાને દૂર કરે છે, સાર રૂપમાં જ્ઞાન આપી સત્યતા તરફ લઈ જાય એ જ સતગુરુ છે. દેહધારી ગુરુ તો અનેક છે, પણ સતગુરુ અર્થાત જે સત્ય તરફ લઈ જાય. બ્રહ્મા બાબાએ પણ લૌકિક જીવનની અંદર ગુરુ પ્રત્યે ખૂબ સદભાવના હતી. 12 ગુરુ ધારણ કરેલા એક ગુરુ પ્રત્યે એટલી બધી ભાવના કે ગુરુનું કેણ અર્થાત કાળનું કેણ, ગુરુના ફરમાન પર અવશ્ય ચાલવું જોઈએ એટલી બધી ભાવના શ્રદ્ધા ગુરુ પ્રત્યે હતી. પણ જ્યારે બ્રહ્મા બાબાને સાક્ષાત્કાર થયો અને દોડીને ગુરુ પાસે જાય છે અને ગુરુની પાસે જતા જ ખબર પડે કે આ ગુરુ એ વાતથી અંજાન છે, કઈ અલગ શક્તિ છે જે મને આ પ્રાપ્તિ કરાવી શકે છે, ત્યારે જ બ્રહ્મા બાબાએ પણ મહેસૂસ કર્યું કે દેહધારીની ઉપર પણ બેશક કોઈ એવું સત્ય સ્વરૂપ સતગુરુ છે, જે આપણે બધા જ બાબાના બાળકોએ એ સતગુરુના સત્ય સ્વરૂપને ઓળખ્યા, જે પતિત પાવન છે, જન્મ મરણથી ન્યારા, સર્વ બંધનોથી મુક્ત, સર્વના કલ્યાણકારી, સદા કલ્યાણકારી છે, એ જ સાચી રાહ બતાવે છે. સંસારમાં રહીને અત્યાર સુધી ખૂબ યાદ કર્યા, અલગ અલગ સંબંધોથી પણ યાદ કર્યા, પણ શિવ બાબાએ એક નવી જ વાત આપણને યાદ અપાવી. અને શિવ બાબાએ જે નવી વાત બતાવી જેમાં મુખ્ય ત્રણ સંબંધ, બાપ, ટીચર, સતગુરુ, સતબાપના રૂપમાં આપણે અનુભવ કર્યો કે બાપના બાળક બની વર્ષાના અધિકારી બની ગયા. એ સર્વશક્તિવાન પરમાત્માએ આપણને માલામાલ કરી દીધા એ અનુભૂતિ થાય છે. તો બાળકના રૂપમાં વર્ષાની અનુભૂતિ કરી, શિક્ષકના રૂપમાં પરમ શિક્ષક બની ન ફક્ત આ જગતના ઇતિહાસ ભૂગોળનું જ્ઞાન, પણ આ સૃષ્ટિના આદિ મધ્ય અંતનું સંપૂર્ણ જ્ઞાન એ પરમ શિક્ષકે આપ્યું. અને પરમ સતગુરુ બની મહામંત્ર આપ્યો છે. ગુરુ હંમેશા મંત્ર આપે, વરદાન આપે. શિવ બાબા સતગુરુએ આપણને રોજ વરદાનોથી જોલી ભરે છે. એટલું જ નહીં, સર્વ મનોકામનાઓ પૂર્ણ કરે છે. અને મંત્ર જે આપ્યો ત્યાં ગુરુ મંત્ર આપતા તો કહેવામાં આવતો ગુરુ મંત્ર કાનમાં આપે છે. કદાચ આપ સર્વએ પણ કોઈને કોઈ ગુરુ ભક્તિ માર્ગમાં કરેલ હશે, પરંતુ એ મંત્ર કાનમાં આપવામાં આવતો ગુપ્ત રાખવામાં આવે. જ્યારે સતગુરુ બાબાએ જે મંત્ર આપ્યો છે એ મંત્ર તો પરમાત્માએ કીધું જોર શોરથી બધાને સંભળાવો, એ પવિત્ર મંત્ર કયો આપ્યો? યોગી બનો, પવિત્ર બનો. કારણ કે યોગ વગર પવિત્રતા નથી, એટલે જ પહેલાં યોગી બનો. યોગી ત્યારે જ બની શકે જ્યારે આપણા સત્ય સ્વરૂપને આપણે ઓળખી લઈએ છીએ. એ સાથે પવિત્રતા વગર યોગી જીવન નથી, ને એટલે જ આ મહામંત્ર ભગવાને આપ્યો
કે જે મહામંત્ર આપણે જોર શોરથી બધાને સંભળાવીએ, હરેકને મુક્તિ, જીવન મુક્તિનો રાહ બતાવીએ, તો એ મંત્રને આપણા જીવનની અંદર આજના આ પવિત્ર દિવસથી સાર્થક કરીએ. આમ તો બ્રાહ્મણ બાળકો માટે એક મંત્ર પણ છે, મન મના ભવ મધ્યાજી ભવ, પણ એ બાળક બન્યા પછી સંભળાવ્યો. પહેલો મંત્ર આપણને આપ્યો, બ્રાહ્મણ જીવન પહેલા જ યોગી બનો, પવિત્ર બનો, ને એ મંત્ર આપણે બધાને સંભળાવીએ. ભૌતિક જગતના ગુરુનો યાદગાર આજે દિવસ લોકો કેટલી ભાવનાથી, શ્રદ્ધાથી ગુરુને પોતાની ભાવનાઓ અર્પિત કરે છે, એક સ્નેહ ત્યાગ સમર્પિત કરે છે, પરંતુ સતગુરુની સાચી ઓળખ નથી. આપણે બધા એ ભાગ્યશાળી આત્મા છીએ, ન ફક્ત સતગુરુની ઓળખ પ્રાપ્ત થઈ, પણ સતગુરુની છત્ર છાયાનો અનુભવ કરી રહ્યા છે. હર હંમેશ હર પરિસ્થિતિમાં માર્ગદર્શન કરનાર સર્વશક્તિવાન, ન ફક્ત માર્ગદર્શન કરે છે પણ શક્તિ પ્રદાન કરનાર એક ગુરુની છત્ર છાયાની અંદર જ આપણે આ બ્રાહ્મણ જીવન વ્યતીત કરી રહ્યા છીએ. તો આજના આ દિવસની ભક્તિમાં તો કેટલી યાદગાર છે. શાસ્ત્ર પ્રમાણે પણ કહેવામાં આવ્યું છે કે શિવ પિતાએ આજના દિવસે જ સપ્ત ઋષિઓને યોગ વિદ્યા શીખવવામાં આવેલી હતી. કહેવાય છે મહર્ષિ વ્યાસ જેમનો જન્મ પણ આજના ગુરુ પૂર્ણિમાના દિવસે થયો હતો, જેમણે વેદ પુરાણ શાસ્ત્રોનું જ્ઞાન આપ્યું, એટલે જ ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. અને ન ફક્ત હિન્દુ, જૈન ધર્મમાં પણ આજના આ દિવસને ખૂબ પાવન પવિત્ર દિવસ માનવામાં આવે છે કે મહાવીર સ્વામીએ પણ આજના દિવસે જ જ્ઞાન પ્રાપ્તિ કરી હતી. તો મહાત્મા ગૌતમ બુદ્ધે સારનાથમાં આજના દિવસથી જ ઉપદેશ આપવાની પ્રથમ આરંભ કરેલ હતો. તો આવા શાસ્ત્રમાં પણ જેનું મહત્વ છે, એવા જ ગુરુ પૂર્ણિમાના દિવસને મહત્વ તો આપણે જાણીએ છીએ. ગુરુને બૃહસ્પતિ પણ કહેવામાં આવે છે, એટલે જ બૃહસ્પતિ દિવસનું પણ ખૂબ મહત્વ હોય છે. બૃહસ્પતિ દિવસ અર્થાત ગુરુવાર. આપણે બધા જ સતગુરુવારે સતગુરુના સંબંધમાં બાબાને વિશેષ ભોગ લગાવીએ છીએ, પરંતુ શાસ્ત્ર અનુસાર પણ બૃહસ્પતિની દશા જેના ઉપર બેસે એની હંમેશા બરકત જ બરકત, એમના જીવનની સદૈવ ઉન્નતિ જ ઉન્નતિ થાય છે, એની સર્વ ઈચ્છાઓ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય, એના જીવનનું પરિવર્તન થઈ જાય છે, ને એટલે જ ગુરુવારના દિવસે બૃહસ્પતિના દિવસે કોઈ એક નવું બાળક પણ શિક્ષણની શરૂઆત કરે છે. ભારતમાં તો ખાસ એ જ દિવસે ગુરુવારના દિવસે પ્રથમ દિવસ રાખે છે, કારણ હરેક બાપ ઈચ્છે મારા બાળકને પણ બૃહસ્પતિના આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય, એના વરદાન પ્રાપ્ત થઈ જાય. તો એવા આપણા સર્વના સદગુરુ પરમાત્મા જ્યારે અવતરણ થાય છે, સતગુરુના રૂપમાં, બાપના રૂપમાં વારસો આપ્યો, શિક્ષકના રૂપમાં ભણાવે પણ છે, પણ સતગુરુના રૂપમાં એક શ્રેષ્ઠ મત પણ આપી રહ્યા છે. અને એ પરમાત્માની મતથી જ
આપણી ગતિ થાય છે. ને એટલે જ શાસ્ત્રમાં પણ શ્રીમદનું ખૂબ ગાયન કરવામાં આવ્યું છે. પરમાત્માની શ્રેષ્ઠ મત દ્વારા જ શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત કરી શકાય છે. શ્રીમત અર્થાત આજ્ઞાકારી બની શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત કરીએ. ઈશ્વરની શ્રેષ્ઠ મત એટલે જ શ્રીમત, અને એની આજ્ઞાનું પાલન કરવાથી સ્વતઃ શ્રેષ્ઠ ગતિને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. શ્રેષ્ઠ મત ઈશ્વરની એ શ્રેષ્ઠ મતથી જ આપણા જીવનનું કલ્યાણ સમાયેલું છે, એટલે જ માન્યતા પણ છે. ગુરુની આજ્ઞા સ્થિરમાં છે. ઈશ્વર પિતાની જે આજ્ઞા છે એને હંમેશા આપણે પાલન કરતા રહે, ને એ આજ્ઞાનું પાલન કરવાથી જ શ્રેષ્ઠ ગતિ, જેને સદગતિ કહેવામાં આવે છે, એ સદગતિને પ્રાપ્ત કરી શકીએ. ગતિ તો આ સંસારના સર્વ મનુષ્ય પ્રાપ્ત કરે છે. ગતિ અર્થાત મુક્તિધામ, પરમધામ જો. પરંતુ પરમાત્માની શ્રીમત આપણને સદગતિની પ્રાપ્તિ કરાવે છે, ને એ સદગતિ અર્થાત જ સતયુગી દુનિયા. કળિયુગને આપણે કહીએ છીએ દુર્ગતિ. ભગવાનને પ્રાર્થના પણ કરીએ છીએ, આ દુર્ગતિમાંથી સદગતિ તરફ લઈ જા, સદમતિ દે. બીજી પ્રાર્થના છે સદમતિ દે, અર્થાત એવી શ્રેષ્ઠ મત દે કે ભગવાન અમારી સદગતિ થઈ જાય. આપણે એ ભાગ્યશાળી આત્મા કે રોજ સવાર સવારમાં ભગવાન આપણને રોજ સદમતિ આપે છે. મુરલી એ શું છે? ભગવાન દ્વારા પ્રાપ્ત થયેલી સદમતિ કહો, શ્રેષ્ઠ મત કહો, શ્રીમત કહો, અને શ્રીમતમાં સદા કલ્યાણ છે, સદૈવ ઉન્નતિ છે. એટલે જ સદગતિ અર્થાત સતયુગી દુનિયા. સતયુગી દુનિયા અર્થાત જ્યાં એક રાજ્ય, એક ભાષા, એક ધર્મ. ગીતામાં પણ વર્ણન છે, ભગવાન જ્યારે આવે છે આ ધરતી પર ત્યારે એક સત ધર્મની સ્થાપના કરે છે. સત ધર્મ અર્થાત જ શ્રેષ્ઠ ધારણા કરવાની આવશ્યકતા છે. ધર્મનો અર્થ જ છે ધારણા. જીવનની અંદર શ્રેષ્ઠ ધારણા, પવિત્રતાની ધારણા, દિવ્ય ગુણોની ધારણા, કારણ આપણે જ સર્વગુણ સંપન્ન, દિવ્ય ગુણોથી સંપન્ન બનવાનું છે. અને એ ધારણાઓથી જ એક સત ધર્મની સ્થાપના થશે, એટલે કે સતયુગી દુનિયાની સ્થાપના થશે. ને એટલે જ પરમાત્મા જ્યારે આ ધરતી પર આવે છે ત્યારે જ આપણને એ શ્રેષ્ઠ ધારણાઓ શીખવે છે. કારણ કે સતગુરુ અર્થાત એને જ કહેવાય કે જે આપણને શ્રેષ્ઠ આચરણ શીખવે. મને એક સુંદર પ્રસંગ યાદ આવે છે. કહેવાય છે રાવણના રાજ્યમાં કોઈ કમી નથી. રાવણના રાજ્યમાં સર્વ સુખ સુવિધાના સાધનો હતા, અનેક પ્રયોગશાળાઓ હતી, અનુસંધાન કેન્દ્ર હતા, અનેક અવનવા સાધનો એમણે તૈયાર કરેલા હતા. અને રાવણને એમનું ગરુડ અભિમાન પણ હતું. એક દિવસ રાવણ એમના ગુરુને કહે છે મારી નગરી જોવા માટે આવો. જ્યારે રાવણ નિમંત્રણ આપે છે નગરી જોવા માટે, ગુરુ સમજી જાય છે આ અભિમાનને વશ કહે છે, ત્યારે
પુષ્પક વિમાનમાં બેસાડે છે ગુરુને, અને પુષ્પક વિમાનથી નગરીના અવનવા અનુસંધાન કેન્દ્ર, પ્રયોગશાળા, અવનવી વાતો બધું જ બતાવે છે. અનેક સાધનોથી સંપન્ન આ નગરીને જ્યારે ગુરુ જોવે છે ત્યારે રાવણ અંતે પૂછે છે, ગુરુજી મારી આ નગરી તમને કેવી લાગી? ત્યારે એમને જવાબ આપવામાં આવ્યો ગુરુ દ્વારા કે હા, તારી નગરી સુંદર છે, તારી નગરીમાં અનેક અનુસંધાન કેન્દ્ર પ્રયોગશાળાઓ છે, પ્રયોગશાળા તે ઘણી બનાવી, પરંતુ આચરણ શાળાનો અભાવ છે. આચરણ શાળાનો અભાવ અર્થાત ધારણાઓનો અભાવ. આજની આ કળિયુગી રાવણ રાજ્યમાં પણ બધું જ છે, નોલેજની પણ કમી નથી. ઇન્ફોર્મેશન તો આજે જગત પાસે ખૂબ છે, એક ગૂગલ ખાલી મળી જાય બધું જ જાણી શકે છે. પણ કમી કઈ છે? આચરણ શાળાની. એટલે કે પરમાત્મા જ્યારે અવતરણ કરે છે, પહેલું જ કાર્ય કરે છે એક ધર્મ અર્થાત ધારણાઓની વાત. પહેલી જ ધારણા ભગવાને આપણને બતાવી પવિત્રતાની, દિવ્ય ગુણોની ધારણા, સંપૂર્ણ નિર્વિકારી જીવન બનાવ્યું. એના જ દ્વારા એ સત ધર્મની સ્થાપનાનું કાર્ય પરમાત્મા કરાવે છે. એક ધર્મની સાથે એક રાજ્યની સ્થાપના વર્તમાન સંગમ યુગમાં આપણા જીવનમાં આપણે સ્વના માલિક બની, સ્વરાજ્ય અધિકારી બની, મન બુદ્ધિના અને સર્વ કર્મ ઇન્દ્રિય રૂપી કર્મચારીઓની મદદની સાથે સ્વ પર રાજ્ય કરવું, સ્વ પર શાસન કરવું. આજે આપણે ભવિષ્યની બાબા કે છે, સ્વરાજ્ય અધિકારી જ આત્મા ભવિષ્ય રાજ્ય અધિકારી બનશે. તો સ્વરાજ્ય અધિકારી આજે આપણે સ્વયંને ચેક પણ કરીએ, શું ખરેખર આપણે સ્વરાજ્ય અધિકારી છીએ? આપણા મન બુદ્ધિ રૂપી મંત્રી આપણા જેમ કહે તેમ માને છે ખરા? મન મંત્રી ક્યારે આત્મરાજાને વિચલિત તો નથી કરતા ને? એ સ્વયં ચેકિંગ કરી, કારણ કે સ્વરાજ્યથી જ વિશ્વ રાજ્ય અધિકારી બની શકશું. ને એટલે જ પરમ સતગુરુ પહેલું જ જ્ઞાન આત્મજ્ઞાન આપ્યું કે આપણને આ જગતના અનેક જ્ઞાનથી પરે સ્વયંની સાચી ઓળખ કરાવનાર એ સતગુરુ શિવ બાબા છે. ભલે ઘણું બધું આ જગતનું જ્ઞાન આપણે જાણતા હતા, છતાં પણ અજ્ઞાનતામાં જ હતા, ન ખુદને ઓળખતા હતા, ન ખુદાને ઓળખતા હતા. તો પરમાત્મા આવી પહેલું જ કામ કર્યું કે આપણને ન ફક્ત સ્વની અનુભૂતિ જ્ઞાન આપ્યું, પણ સેલ્ફ રિયલાઇઝેશન કરાવ્યું, અર્થાત સ્વરાજ્ય અધિકારી બનાવે છે. આજે પણ જ્યારે બાબાની મુરલીઓ આપણે સાંભળીએ છીએ તો આપણને સેલ્ફ રિયલાઇઝેશન થાય છે, આપણે સ્વયંને સારી રીતના જોઈએ છીએ. મારામાં આ કમી છે, આ અવગુણ છે, તો એનું પણ મુરલીના અધ્યયન દ્વારા જ, એ સતગુરુના જ્ઞાન પ્રકાશ દ્વારા જ આપણે મહેસૂસ કરીએ છીએ. ભલે કદાચ આપણે 10 વર્ષથી જ્ઞાન સાંભળીએ, 15 વર્ષથી, પણ બાબા સતગુરુની એ કૃપા દ્રષ્ટિ, એ જ્ઞાન એ જ કૃપા દ્રષ્ટિ છે. ને એ જ્યારે મહેસૂસ થાય છે, આપણે રિયલાઇઝ કરીએ કે હા,
આ 15 વર્ષથી મારી અંદર ઈગો હતો, અગર જો આ ઈગો ના હોત તો અવશ્ય કંઈક સફળતાનું શિખર મારું અલગ હોત. મારા જીવનમાં કંઈક આ આળસ છે, આ આળસ જો ના હોત તો હું કંઈક અલગ મુકામ પર હોત. એટલે જ સાચા સદગુરુ એને જ કહેવાય જે સેલ્ફ રિયલાઇઝેશન કરાવે. શિવ બાબા આપણને સાચા અર્થમાં સ્વરાજ્ય અધિકારી બનાવે છે. એક રાજ્યની એ સ્થાપના કરવાનું કાર્ય એ પરમ સદગુરુ પરમાત્મા કરાવી રહ્યા છે. અને એક ભાષા, રૂહાની ઈશ્વરીય ભાષા, જેમાં નમ્રતા હોય, મીઠાશ હોય, મધુરતા હોય, અહંકાર ન હોય. કારણ આપણી વાણીની અંદર અહંકારના શબ્દ એ બીજાને દુઃખ અને દર્દ આપે છે, પરંતુ આપણા વાણીની અંદર મધુરતા, નમ્રતા એ બીજાને પણ સુખ આપનાર છે. ને એટલે જ એવી રૂહાની ભાષા વડે શ્રેષ્ઠ ગતિની પ્રાપ્તિ થાય છે, જેનાથી જ સંસાર પરિવર્તન થઈ જાય છે. ને એટલે જ ઈશ્વર પિતાએ એક સુંદર રૂહાની ભાષા, કદાચ આ ભાષા કોઈ સમજી શકે ન સમજી શકે, પરંતુ પ્રેમની, સુભાવનાની, સ્નેહની ભાષા, નૈનોની ભાષા એ પરમાત્મા શીખવી રહ્યા છે કે એક ભાષાની દુનિયાની સ્થાપનાનું કાર્ય કરાવી રહ્યા છે. જ્યારે એક રાજ્ય, એક ધર્મ, એક ભાષા, જેના ફળ સ્વરૂપ ઈશ્વર પિતા આપણને હેલ્થ, વેલ્થ અને હેપીનેસ પણ આપે છે. હેલ્થ અર્થાત આજે દરેક મનુષ્યને હેલ્થ કોન્શિયસ છે, શરીરને તંદુરસ્ત રાખવા માટે અલગ અલગ પ્રકારના યોગાસનો, પ્રાણાયામ, જિમમાં અવશ્ય જઈએ છીએ, પરંતુ જરૂર છે સ્પિરિચ્યુઅલ હેલ્થની પણ. શરીરના હેલ્થની સાથે સાથે આધ્યાત્મિકતાની સ્વસ્થતા પણ જરૂરી છે. જ્યારે આત્મા સ્વયં શક્તિશાળી હશે, આત્મા ખુદ શક્તિઓથી સંપન્ન હશે, આપણે ખુદ ખુશ હશું, તો ભલે કદાચ શરીરની કોઈ બીમારી આવશે પણ ખરા, હિસાબ કિતાબ ચૂકતું કરવા માટે, પણ એ બીમારીને પણ ખુશી ખુશી પાર કરી શકે છે. ને એટલે જ ન ફક્ત શારીરિક, માનસિક, ઇમોશનલ, ફિઝિકલ હેલ્થ પણ આપણી સારી થઈ જાય. ને એટલે જ હેલ્થનું વરદાન પરમાત્મા આ સંગમ યુગની અંદર આપણને આપી રહ્યા છે. બીજું વેલ્થ, પરમાત્માએ સર્વ બાળકોને બાપના રૂપમાં વર્ષાના અધિકારી તો બનાવી જ દીધા. સૌથી મોટું ધન અવિનાશી જ્ઞાન, સદગુણોનું ધન આપ્યું છે, શક્તિઓનું ધન આપ્યું છે કે જે અવિનાશી ધન છે. સ્થૂળ ધન તો છે જ, પણ એની સાથે સાથે પરમાત્માએ સર્વ ખજાનાઓથી ભરપૂર કરેલ છે. સ્થૂળ ધન પણ કહેવાય છે જેને પરમાત્મા આગળ સમર્પિત છે એને સ્થૂળ ધનની પણ કમી નથી. તન મન ધન સબ તેરા ક્યાં લાગે મેરા, જ્યારે કહે જ દીધું ભગવાન આ બધું જ તારું છે, મારું કંઈ જ નથી. અને જે સંગમ યુગ પર દિલથી સમર્પિત, કોઈના કહેવાથી, ફક્ત દિમાગથી નહીં, પણ જે દિલથી સમર્પિત છે એનું એકનું પદમ ગુણા આપવા માટે પરમાત્મા સતગુરુ પણ બંધાયમાન છે. બાકી હા, દાદી જાનકી હંમેશા કહેતા
कपड़ा सफेद, खिस्सा खाली, और फिर भी मैं बेफिकर बादशाह, है ना, मालिक। तो कपड़ा सफेद, खिस्सा खाली, लेकिन फिर भी हम सबसे ज्यादा रिचेस्ट इन द वर्ल्ड है, सर्व खजानों से भरपूर है, अने हैप्पीनेस, खुशी, सदा उमंग उत्साह मां रहेवानो वरदान ईश्वर पिता द्वारा प्राप्त थई छे। ભગવાને આપણી પાસે એક પ્રતિજ્ઞા કરાવી છે, બચ્ચે જબ તક જીના હૈ ખુશ રહેના હૈ, પ્રાણ જાય તો ભલે જાય લેકિન ખુશી ન જાય, તો સદા ખુશ રહેવું, એ જ ગુરુ પ્રભુ પિતા પાસેથી આ ખુશીઓનું વરદાન, એ ખુશીના સાગર પાસેથી પ્રાપ્ત થયું છે। તો હેલ્થ, વેલ્થ અને હેપીનેસ, સદા ઉમંગ ઉત્સાહ, એ વરદાન આ સંગમ યુગની અંદર જ પ્રભુ પિતાની છત્ર છાયામાં આપણે પ્રાપ્ત કરેલ છે। ને એવા જ પરમાત્માની શ્રેષ્ઠ મતથી એ શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત કરનાર આપણે સર્વને જ્યારે પરમાત્મા દ્વારા વરદાન સંગમ યુગમાં પ્રાપ્ત થયેલ છે, એ વરદાનોની અંદર જ, એમની છત્ર છાયામાં જ આપણે આ જીવન ખુશહાલીથી પસાર કરી રહ્યા છે, આપણે હરેક બ્રાહ્મણ આત્મા એ અનુભવ અવશ્ય કરે છે કે હર સમયે સાચો રાહ બતાવનાર, સાચું માર્ગદર્શન આપનાર, કોઈ પણ પરિસ્થિતિ, સમસ્યા કે મૂંઝવણની અંદર શક્તિ પ્રદાન કરનાર એ તો પરમાત્મા સદગુરુ જ છે। હા, ગુરુ પ્રત્યે આદર ભાવ, જેની પાસેથી કંઈક આપણે શીખીએ છીએ, દેહધારી પાસેથી પણ ઘણું બધું શીખીએ, કોઈ કળા માં આપણને નિપુણ કરે છે, કોઈ સારી વ્યાત પ્રાપ્ત કરી, કોઈના દ્વારા જ્ઞાન પ્રાપ્ત કર્યું, તો દેહધારી ગુરુ અનેક છે, અને બાબાએ તો આપણને શીખવ્યું જ છે કે સર્વ પાસેથી ગુણ ગ્રહણ કરો। ગુરુ દત્તાત્રેયની તો કેટલી મહિમા કરવામાં આવે છે કે ગુરુ દત્તાત્રેય એમના જીવનમાં 24 ગુરુને ધારણ કરેલા હતા, મનુષ્ય, પ્રકૃતિ, પશુ પક્ષીઓને પણ એમણે પોતાના ગુરુ માને। શિવ બાબાએ તો હર હંમેશ કહ્યું, બાળકો હંમેશા ગુણગ્રાહી ચશ્મા પહેરો, હરેકના ગુણોને ધારણ કરો, એટલે કે જેની પાસેથી કંઈક આપણે શીખીએ છીએ કે આપણા ગુરુ શેના પ્રત્યે આપણી શ્રદ્ધા ભાવના અવશ્ય વ્યક્ત કરીએ, શુક્રિયા અવશ્ય વ્યક્ત કરીએ, પણ હા, એ જ્ઞાન પ્રાપ્ત થયું કે દેહધારી ગુરુ અનેક, પણ સાચી સદગતિ કરનાર એ સતગુરુ શિવ બાબા મળ્યા। ને એ ભાગ્યશાળી આત્માઓ આપણે છીએ કે સદગુરુના વરદાનોથી આપણે આ જીવન પસાર કરી રહ્યા છીએ। જ્યારે સતગુરુની આટલી બધી આપણે પાલના લઈએ છીએ, તો સતગુરુને કંઈક દક્ષિણા પણ તો અવશ્ય આપશો ને। આમ તો આજનો આ દિવસ કે જ્યારે, જેમ કોઈ મધર્સ ડે હોય, ફાધર્સ ડે હોય, એ દિવસે મધર કે ફાધર પ્રત્યે આપણે આપણી શુભેચ્છા વ્યક્ત કરવા માટે કોઈ ગિફ્ટ આપીશું, કોઈ સરપ્રાઈઝ આપીશું, કંઈક કરીશું, પણ આજનો દિવસ ગુરુ પ્રત્યે છે, એ ગુરુ પ્રત્યેની આપણી શ્રદ્ધા ભાવના સ્નેહ ત્યાગને સમર્પિત કરવાનો દિવસ છે। અને ગુરુને ગિફ્ટ ન હોય, ગુરુ માટે કોઈ દિવસ ગિફ્ટ શબ્દ નહીં વપરાય, ગુરુ માટે દક્ષિણા કહેવામાં આવે છે। દક્ષિણા નો અર્થ દક
દાન દનો અર્થ જ એમાં બે શબ્દ જોડાયેલા છે, દાન અને ક્ષીણ, અર્થાત જે આપણી કમી કમજોરી છે એનું દાન કરવું, એ સાચી દક્ષિણા છે. આમ તો દક્ષિણા પરથી મને એક વાત યાદ આવી ગઈ મધુબન મહાયજ્ઞની, કે મધુબન મહાયજ્ઞમાં જેમ હમણાં જ સંત સંમેલન હતું એમાં પહેલી વાર ઓમ શાંતિ ભવન બનેલું સંત સંમેલન રાખવામાં આવેલું હતું. અને એ સંત સંમેલન વખતે ત્યારે અનેક મહામંડલેશ્વરોને વિદ્વાનોને બોલાવવામાં આવે છે. એ પહેલાં જ દાદી પ્રકાશમણીજી દ્વારા મીટિંગ કરવામાં આવે છે, કેવી રીતના પહેલી જ વાર સંત સંમેલન હતું, શું આગતા સાગતા કરશું, શું સમજાવીશ, એના માટેની ઘણી બધી મીટિંગો થતી હતી. એમાં મુખ્ય તો આપણા જગદીશભાઈ સંભાળતા હતા સંત સંમેલનનું સંચાલન. ત્યારે પ્રેમબેન પણ હતા દહેરાદૂનવાળા, તો એમને પણ બોલાવવામાં આવેલા. અને જ્યારે પ્રેમબેન પાસે ઘણી બધી, કારણ કે મહામંડલેશ્વરોની સેવા માટે હરિદ્વાર દહેરાદૂનમાં એ નિમિત્ત હતા, તો જ્યારે પ્રેમબેન પાસે પૂછવામાં આવ્યું કે આપણે શું એમની આગતા શક્તામાં શું કરવું જોઈએ, કેવી રીતના એ સર્વ મહામંડલેશ્વરો બાબાના બેહદ યજ્ઞમાં આવી આશીર્વાદ આપીને જાય, સંતુષ્ટ થઈને જાય, શું કરીએ, ત્યારે જેમ પ્રેમબેને બે ત્રણ વાતો બતાવી, જેમાં કીધું એક તો મહામંડલેશ્વર જે પણ આવે એમના માટે ભોજન બનાવીએ, તો શુદ્ધ ઘીથી એમનું ભોજન બનવું જોઈએ. બીજું, જમવા માટે ડાઇનિંગ ટેબલનો ઉપયોગ નહીં કરશે પણ નીચે બેસીને ભોજન કરશે. અને ભોજન કક્ષની અંદર, કિચનમાં, ડાઇનિંગ રૂમમાં, ક્યાંય પણ કોઈ પણ ચપ્પલ પહેરીને ન જાય. આવી ઘણી બધી વાતોનું ધ્યાન એ સમયે પ્રેમબેને ખેંચાવ્યું. અને જ્યારે મહામંડલેશ્વરોને ભોજન આપવામાં આવે, પીરસવામાં આવે, નીચે બેસે, પાસે બાજુ પાટલું રાખવામાં આવે જેના પર એ ભોજન પીરસવાનું હોય તે મૂકવામાં આવે, આવી ઘણી બધી વાતોનું ધ્યાન આપવામાં આવ્યું. દાદીએ બધા જ મહામંડલેશ્વરોને સોગાત આપવા માટે ખૂબ સુંદર કંબલ, ફૂલ ફ્રટની ટોકરીઓ તૈયાર કરેલી હતી કે આ જશે ત્યારે સોગાતમાં આપીશું. પ્રેમબેને કીધું કે દાદી, ફલ અને આ ટોકરી તો આપીશું, પણ સાથે એ મહામંડલેશ્વરોની એક વાત અવશ્ય હોય સંતોની, કે આપણે કંઈક કવર અવશ્ય લિફાફામાં કંઈક આપવું પડે દક્ષિણા, અને દક્ષિણા આપીએ ને તો જ એ સંતુષ્ટ થશે. દાદીએ કીધું, અરે આપણી તો સંસ્થા છે, આપણે તો પોતે જ દાન લઈએ, આપણે કેવી રીતના દાન આપી શકીએ દાનના પૈસા દાનમાં. ત્યારે ખૂબ એની વિચાર વિમર્શ ચાલ્યો. જગદીશભાઈએ એક યુક્તિ કરી, એક ગ્રહસ્થી ભાઈ હતા, એ ગ્રહસ્થી ભાઈએ કીધું હું બધાને એક એક કવર મારા તરફથી બનાવીને આપી દઈશ. અને એ જ રીતના એમણે બધાને એક એક કવર સોગાત, જ્યારે ઓમ શાંતિ ભવનમાં કોન્ફરન્સ હતી, અંતિમ સમયે વિદાય શાંતિ સ્તંભ પાસેથી આપેલી, ને એ સમયે કહેવાય છે એટલા ભાવ વિભોર મહામંડલેશ્વરો થઈ ગયેલા અને એટલા સંતુષ્ટ થઈને બાબાના ઘરેથી ગયેલા કે વાત ન પૂછો. કહેવાનો અર્થ, આ સતગુરુ પરમાત્મા જ્યારે આપણા આટલી પાલના કરી રહ્યા છે, તો એમને પણ તો આપણે દક્ષિણા તો અવશ્ય આપશો ને. શું દક્ષિણા આજના દિવસે આપીએ? જેમ કીધું જ, આ પરમાત્મા તો આપણી પાસેથી દક્ષિણામાં પણ શું લે છે? નામ જ કીધું, ક્ષીણ, જે કમજોરી છે એને જ દાનમાં આપી દો, એ ખુશ થઈ જશે. આમ જોવા જઈએ તો ભગવાન કહે છે મને કંઈ જ જરૂરત નથી,
મને કોઈ જ નહીં જોઈએ તમારું, હું અજન્મા ભોગતા મારે શું જરૂરત. પણ એ ભોળાનાથ ચતુર સુજાન પણ છે, એક બાજુ કે કઈ નથી જોતું, બીજી બાજુ શું કહે છે, જે પણ છે સબ સમર્પિત. બેન કરી ભગવાન આગળ સમર્પિત થઈ જાઓ, અને એ સમર્પિતમાં જ ખુશી છે. તો આજના દિવસે દક્ષિણા માટે શાસ્ત્રમાં પણ વર્ણન છે કે જ્યારે ગુરુ દ્રોણાચાર્ય રાજગુરુ હતા અને રાજગુરુ હોવાના કારણે એ રાજગુરુ હોવાના કારણે જ એમને શું કરવામાં આવતું હતું કે રાજઘરાનાના જે પણ બાળકો હતા એમને શિક્ષણ આપતા હતા. અને જ્યારે શિક્ષણ આપતા એમાં એક દિવસ ભીલ સંતાન એકલવ્ય એમની પાસે આવી જાય છે. એકલવ્ય જ્યારે શિક્ષણ માટેની આશા કરે છે ત્યારે ના પાડી દે છે કે હું તો રાજ કુટુંબનું બાળકોને જ ભણાવું છું. પણ એકલવ્ય હાર નહીં માને, એની ખૂબ શ્રદ્ધા હતી, ભાવના હતી, એટલે એ ગુરુની મૂર્તિ બનાવીને પણ એમની પાસેથી એક વિદ્યાની પ્રાપ્તિ કરે છે. અને એ વિદ્યાની જ્યારે પ્રાપ્તિ કરી લે છે, ગુરુ દ્રોણાચાર્ય શિષ્ય અર્જુન કરતા પણ નંબર વન એ બને છે. ત્યારે ગુરુ દ્રોણાચાર્ય એકલવ્યને કહે છે કે તે વિદ્યા તો મારી પાસેથી જ પ્રાપ્ત કરી, હું ગુરુ છું, મને દક્ષિણા. અને એ દક્ષિણામાં કહે છે અંગૂઠો આપી દે. જો આ તો અન્યાયની વાત કહેવાય, પરંતુ સતગુરુ પરમાત્મા એ કોઈ અન્યાય નથી કરતા. એની પાછળનો એક આધ્યાત્મિક રહસ્ય પણ કે બાબા પણ આપણી પાસે એક અંગૂઠો જ માંગે છે. એ અંગૂઠો કયો? દ્રઢ સંકલ્પનો અંગૂઠો. કારણ સફળતાની નિશાની અંગૂઠો બતાવવામાં આવે છે. ઓલ ધ બેસ્ટ કહેવું હોય, વિશ કરવું હોય તો અંગૂઠાથી બતાવવામાં આવે છે. તો આપણે પણ દ્રઢ સંકલ્પ કરી પરમાત્માની શ્રેષ્ઠ મત પર ચાલવાનો દ્રઢ સંકલ્પ રૂપી અંગૂઠો એ ભગવાનને આપવાનો છે. એ દ્રઢ સંકલ્પ કે હું અવશ્ય સદૈવ આપની શ્રીમત પર ચાલી અને મારો કલ્યાણ કરીશ. તો આ શુદ્ધ સંકલ્પ રૂપી અંગૂઠો, દ્રઢતાનો એ અંગૂઠો આજે પરમાત્માને આપણે અર્પિત કરીએ, તો આજના દિવસે એવા કંઈક દ્રઢ સંકલ્પ કરી લઈએ કે પરમાત્મા કહેવાય છે સચ્ચે દિલ પર સાહેબ રાજી. સતગુરુ એમને રાજી કરવા હોય તો અવશ્ય એ સતગુરુના બાળક બની જાય. એ સતગુરુની આગળ સાચા દિલથી જે પણ વાતો છે મનની એમને એમની આગળ રાખી દઈએ, ત્યારે જ એ સત્ય માર્ગદર્શન કરે છે. પરમાત્માને કહેવામાં જ આવ્યા છે ભોળાનાથ, અને એ ભોળાનાથ પરમાત્મા સદગુરુના રૂપમાં હરેક બાળકોની ઝોલી ભરપૂર કરી રહ્યા છે. ત્યારે આપણે પણ આ સંગમ યુગની અંદર એ શ્રીમત પર ચાલી, કહેવાય છે એ કદમ કદમ શ્રીમત પર ચાલી. શ્રીમત જે શ્રેષ્ઠ મત છે, જે કલ્યાણકારી મત છે, જે મત પર ચાલવાથી જ એક કદમ પણ શ્રીમત પર ચાલ્યા પદમની પ્રાપ્તિ કરી. તો વિચાર કરો, પદમાં પદમ ભાગ્યશાળી આપણે સર્વ બ્રાહ્મણ સંતાન છીએ કે શ્રીમત પર ચાલવાથી જ આપણને પદ્મોની પ્રાપ્તિ થઈ રહી છે. પણ હા,
બીજી બાજુ કહેવાય પણ છે, સતગુરુ કા નિંદા ઠોર ન પાય. સતગુરુ પરમાત્માની નિંદા કરવાથી ઉચ્ચ પદને પ્રાપ્ત નથી કરી શકતા. સતગુરુની નિંદા કોઈ મુખથી જ નહીં, પણ આપણા આચરણ દ્વારા, આપણા વ્યવહાર દ્વારા ન થઈ જાય એનું આપણે ધ્યાન રાખીએ. મારા વ્યવહાર, મારું કંઈક આચરણ એવું હોય, લોકો જોઈને તરત શું કહેશે? હું કદાચ કોઈ વ્યક્તિની સામે જઈને જેમ તેમ ગાળો બોલીશ, અથવા કંઈક ગુસ્સો કરીશ, તરત કોઈ શું કહેશે? અરે, તમે તો બ્રહ્માકુમારીના સત્સંગમાં જાઓ છો, બ્રહ્માકુમારી વાળા, અને આવો વ્યવહાર કરો છો. એટલે કે આપણે જ્યારે ભગવાનના બાળક બન્યા તો આપણે એક આપણે નથી રહેતા, આપણે એક બ્રહ્માકુમારી સંસ્થા બની જઈએ છીએ, એક પરમાત્માને પ્રત્યક્ષ કરનાર, સતગુરુને પ્રત્યક્ષ કરનાર એક બાળક છીએ આપણે. ને એટલે જ આપણા કોઈ પણ વ્યવહારથી ભગવાનનું નામ બદનામ થાય, એ સતગુરુની નિંદા થાય એવું કોઈ કર્મ ન કરીએ. પણ સતગુરુનું નામ મારા આચરણ દ્વારા, મારા વ્યવહાર દ્વારા હું બાલા કરું, રોશન કરું, તો અવશ્ય એ ગુરુની વરદાન માંગવા નથી પડતા. અત્યાર સુધી તો ભક્તિમાં ગુરુ પાસેથી વરદાન માંગતા રહ્યા અને ડરતા રહ્યા. ભક્તિમાં પણ કેટલા બધા ગુરુ કરતા હોય, ને ગુરુ પછી પણ, જો જ્ઞાનમાં આવ્યા પછી પણ ઘણાને તો ડર હોય કે ગુરુ કદાચ શ્રાપ ના આપી દે, ગુરુ મારા પર નિરાશ ન થઈ જાય. પરંતુ સતગુરુ પરમાત્મા એ ક્યારેય નિરાશ નથી થતા, ક્યારેય આપણને શ્રાપ નથી આપતા. સદૈવ એ તો વરદાનોથી જોલી ભરી રહ્યા છે, પણ આપણે પણ એ કૃપાના પાત્ર બનીને, એ વરદાનોના પાત્ર બની જઈએ, અર્થાત એના અધિકારી બની જઈએ. આપણને પરમાત્માએ આચરણ તો શીખવી દીધું, સતગુરુ અર્થાત જ, જેમ મેં કીધું, શિક્ષાને દીક્ષા આપે છે, એટલે કે આચરણ શીખવે છે. એ આચરણને તો આપણે ધારણ કરી સતગુરુનું નામ પણ બાલા કરીએ. તો આજના આ પવિત્ર દિવસે બધાએ શું કરવાનું છે? દ્રઢ સંકલ્પનો અંગૂઠો એ તો અવશ્ય આપીએ. અને ભગવાનની જે શ્રીમત છે, એ શ્રીમતમાં ક્યારેય પણ મનમત કે પરમતને મિક્સ ન કરીએ, સદૈવ એ શ્રીમત પર ચાલતા રહીએ. અને શ્રીમતની પાલન કરવાથી જ આપણે શ્રેષ્ઠ સતગુરુ પરમાત્માના દરબારમાં બેસેલ છે. પરમાત્માનો દરબાર, એક તો શિવ બાબા એક મુરલીમાં કીધેલું, બ્રહ્માની ભ્રકુટી એ સતગુરુનો દરબાર છે, મધુબન મહાયજ્ઞ સતગુરુનો દરબાર છે, બાબાનું ઘર એ પણ સતગુરુનો દરબાર છે, જ્યાં સતગુરુ પરમાત્માની યાદમાં બેસે ત્યાં પણ સતગુરુનો દરબાર. અને એ સતગુરુના દરબારમાં આજે આપણે સર્વ એક મનોમન પરમાત્મા પાસે એવી પ્રતિજ્ઞા કરીએ કે જે આપણને સંપૂર્ણતા તરફ લઈ જાય. કારણ કે ગુરુ અર્થાત જે સંપૂર્ણતા તરફ લઈ જાય. કહેવામાં જ આવે છે, ગુરુ પૂર્ણિમા, પૂર્ણમા હે ને, વિશેષ પૂર્ણિમાના દિવસે પૂર્ણચંદ્ર હોય છે, ને એટલે જ ક્યારે પણ સંપૂર્ણતાની નિશાની બતાવવી હોય, સોળે કળાએ ખીલેલ ચંદ્રમાની ઉપમા આપવામાં આવે છે. તો આજે પણ ગુરુની ઉપમા, ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે, જે પૂર્ણમા પણ છે, મા અર્થાત જે બધું જ શીખડાવે. પણ સતગુરુમાં
જે ગતિ સદગતિનો માર્ગ પણ બતાવે, મુક્તિ જીવન મુક્તિનો માર્ગ પણ બતાવે એવા ગુરુ પૂર્ણિમાના આ દિવસે આપણે બધા જ એ પરમાત્મા આગળ પ્રતિજ્ઞા કરીએ, સંપૂર્ણતાને પ્રાપ્ત કરીએ. જેમ કહેવાય છે, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. અર્થાત જે ગુરુ બ્રહ્મા પણ છે, ગુરુ વિષ્ણુ પણ છે, ગુરુ શંકર પણ છે, પણ જે ગુરુઓના પણ ગુરુ છે, જેને આપણે કહીએ જ છીએ શિવ પરમાત્માય નમઃ, એ સતગુરુ ને આજે દિલથી વંદન કરીએ, દિલથી નમન કરવું. અર્થાત જ એ પરમાત્મા પાસેથી વરદાનોથી આપણે સ્વયંની ઝૂલી બનીએ. તો આજના દિવસે આપણી કૃતજ્ઞતા, આપણી શ્રદ્ધા ભાવના, આપણી સમર્પિતતા એ સદગુરુ આગળ પ્રગટ કરવી હોય તો અવશ્ય આજના દિવસે એક શુભ સંકલ્પ કરી લઈએ કે હું સદૈવ શ્રીમદ પર ચાલી સ્વયંના શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત કરીએ અને મન મત પરમતથી દૂર રહે. કારણ કે શ્રીમતમાં હંમેશા આપણે શું થઈ જાય છે, મન મત મિક્સ. પણ એ મન મતથી દૂર રહે, સદૈવ ઈશ્વર પિતા દ્વારા પ્રાપ્ત થઈ રહે શ્રીમતનું પાલન કરતા રહે. સંગમ યુગના વરદાનોની અંદર સદૈવ સંતુષ્ટ રહે તો અવશ્ય આજના દિવસે સદગુરુ દ્વારા આપણા બધાનું જીવન સદૈવ ભરપૂરતાનો અનુભવ કરતા, સંગમ યુગની મોજનો અનુભવ કરતા સદૈવ ઉડતા રહે, ઉડાવતા રહે. અને ગુરુ મંત્ર બધાને જોર શોરથી સંભળાવતા રહે, યોગી બનો, પવિત્ર બનો. આ મહામંત્ર ફક્ત કાનમાં નહીં પણ એક એક કાનની અંદર, મને એક એક મનુષ્યાત્મા સુધી પહોંચાડીએ. બાબા તો હંમેશા કહે છે, એરોપ્લેનથી પણ પરચા બાંટો, હરેકને ઘરે ઘરે જઈને પણ સંદેશ આપી દો કે ભગવાનનો આ મહામંત્ર જે સદા કલ્યાણકારી છે, એ મંત્ર આ સંગમ યુગમાં જ આપી રહ્યા છે. એ યોગી જીવન, ફક્ત યોગી નહીં બનીએ પણ યોગી જીવનનો અનુભવ કરીએ. એ યોગી જીવનનો અનુભવ એ પરમાત્મા જ્ઞાન દ્વારા જ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો એ યોગી જીવન પવિત્ર જીવનથી ભરપૂર થઈ હેલ્થ વેલ્થ હેપીનેસનો આપ સર્વ પણ અનુભવ કરતા રહો. સદા ભગવાનની છત્ર છાયાનો આપણે અનુભવ કરતા રહે. તો થોડી ક્ષણો માટે આજે આપણે બધા જ એ સતગુરુ પાસેથી વરદાન પ્રાપ્ત કરીશું, એ સતગુરુને વરદાનોથી જોલી ભરીએ, એ છત્ર છાયાનો અનુભવ કરીએ. તો ચાલો આપણે એ સતગુરુની છત્ર છાયામાં બેસી જઈએ, એ છત્ર છાયાનો આપણે અનુભવ કરીશું. આપણા મનને એકદમ સર્વ વાતોથી ઉપરામ કરી રિલેક્સ થઈ શ્રેષ્ઠ ચિંતન કરીએ. હું કેટલી ભાગ્યશાળી આત્મા છું, આ કળિયુગના અંત સમયે જ્યારે સર્વ મનુષ્ય આત્મા આ ભૌતિક જગત ના જ્ઞાનથી ભરપૂર છે પણ દુખી અશાંત છે,
સાચો રાહ બતાવનાર કોઈ નથી. એવા જ સમયે આ સંગમ યુગની અંદર સર્વશક્તિવાન પરમાત્માની હું સંતાન બની બાપ, ટીચર, સદગુરુના રૂપમાં સર્વશક્તિવાન પરમાત્મા પ્રાપ્ત થઈ ગયા. સદગુરુ પરમાત્માની સાનિધ્યની અંદર સદગુરુની કૃપા દ્રષ્ટિથી મુજ આત્માનું કલ્યાણ થઈ ગયું. અનેક જન્મોથી ભક્તિમાં પુકાર કરી ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે લઈ જા, મારી આ પુકાર ઈશ્વર પિતાએ સાંભળી લીધી. અજ્ઞાનતાનો અંધકાર દૂર કરી જ્ઞાન રોશનીથી ભરપૂર કરી. કમજોર બની ગયેલ આત્માને પરમાત્મા શક્તિ વરદાનથી શક્તિશાળી બનાવી. પરમાત્મા સદગુરુ ના વરદાનથી હું શક્તિશાળી બની રહી છું. બાબાની શક્તિઓથી વિઘ્ન પણ કમજોર થઈ ગયા છે. અનુભવ કરો સદગુરુનો વરદાની હાથ મારા મસ્તક પર છે. શક્તિશાળી વરદાની હાથથી મારી ઉપર શક્તિઓનો સંચાર થઈ રહ્યો છે. બાબાની શક્તિઓનો સુનેરો લાલ પ્રકાશ એક છત્ર છાયાના રૂપમાં મારા ઉપર સ્થિત છે. વાહ મારું ભાગ્ય, વાહ સ્વયં સર્વશક્તિમાન મારી ઉપર છત્રના રૂપમાં છે. આ છત્ર છાયામાં કોઈ પણ વિઘ્ન, સમસ્યા, નેગેટિવ વાતાવરણ, આસુરી તાકાત પ્રવેશ નહીં કરી શકે. હું સદગુરુ બાબાની છત્ર છાયા નીચે
સુરક્ષિત છું. શિવ બાબાની છત્ર છાયા નીચે નિશ્ચિંત છું, નિર્ભય છું. ખરેખર જેના માથા ઉપર સર્વશક્તિવાનની છત્ર છાયા છે તેની શેની ચિંતા, કઈ વાતનો ડર? બસ હું તો એ ભગવાનના વરદાનોમાં જીવીશ, બાદશાહ બનીને જીવીશ, આ દ્રશ્યને અંતર્મનમાં ઉતારી લો કે હું આત્મા શિવ બાબાની સોનેરી લાલ રંગની છત્ર છાયા નીચે છું. મારું આ બ્રાહ્મણ જીવન ભગવાનની છત્ર છાયામાં છે. સદગુરુની પાલનામાં, સદગુરુના વરદાન મને મળી રહે છે. છત્ર છાયામાં છું. ચાલતા, ઉઠતા, બેઠતા, સૂતા, ભોજન કરતા હું એ સર્વશક્તિવાન પરમાત્માની છત્ર છાયામાં છું. મારું સુંદર પરમ સૌભાગ્ય છે કે બાબા આપે મને આ સંસારના દુઃખોમાંથી મુક્ત કરી, ચિંતાની ચિતામાંથી બહાર કાઢી, શીતળ છાયાનો અનુભવ કરાવ્યો. આ છત્ર છાયામાં ચિંતા, દુઃખ, પરેશાની પ્રવેશ નહીં કરી શકે. હું સુરક્ષિત, નિર્ભય છું. ખરેખર બાબા સ્વપ્નમાં પણ નતું વિચાર્યું કે એક દિવસ સ્વયં પ્રભુ મને આ દુઃખની દુનિયામાંથી કાઢીને શીતળ છત્ર છાયામાં લઈ જશે. આપની છત્ર છાયામાં આવી મારું વિલ પાવર વધી રહ્યું છે. મારી અંદર નવો આત્મવિશ્વાસનો સંચાર થયો છે. નવા ઉત્સાહનો સંચાર થયો છે. બાબા આપની આ સુંદર શક્તિશાળી છત્ર છાયાનો અનુભવ હું કરી રહી છું. ધન્યવાદ બાબા, શુક્રિયા બાબા. ચિંતા વાળા જીવનમાંથી મુક્ત કરી મને ખુશીની છત્ર છાયામાં લઈ લીધી. આ વિચાર અંતર મનમાં ભરી લઈ મારું પુણ્ય કર્મ જો સંસારની કરોડો આત્મામાંથી મને એ પરમાત્મા સર્વશક્તિમાનની છત્ર છાયા પ્રાપ્ત થઈ છે. હે સદગુરુ બાબા, હું આપની છત્ર છાયામાં નિશ્ચિંત છું, નિર્ભય છું, સુરક્ષિત છું.
સદૈવ હું આપની છત્ર છાયામાં રહીશ. આજના દિવસે હું અવશ્ય આપની આગળ એક દ્રઢ સંકલ્પનો અંગૂઠો રાખું છું કે હું સદૈવ આપની શ્રીમત પર ચાલીશ. મનમત પરમત થી દૂર રહી સદા શ્રીમત પર ચાલી કદમમાં પદમની અનુભૂતિ કરીશ. દિલથી બાબા આપને શુક્રિયા 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 સાથે સાચા મનથી દિલથી ગુરુ પૂર્ણિમાની હું આપને દક્ષિણા આપું છું. દ્રઢ સંકલ્પ સાથે કોઈ પણ ક્ષતિ કમીઓથી દૂર થવાની મનોમન સદગુરુ બાબા આગળ દ્રઢ સંકલ્પ રાખી એમની વરદાનોની અનુભૂતિ કરીએ. ઓમ શાંતિ. Thank you.